સમયગાળા દરમિયાન લોકોએ તેમની નોકરી ગુમાવી જેના કારણે પૈસાની તંગી શરૂ થઈ ગઈ, તો ઓનલાઈન ઇન્સ્ટન્ટ લોન એપ આનો ફાયદો ઉઠાવી લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ઠકવાનું શરૂ કર્યું। રાજસ્થાનમાં યુવાનોએ નાની રકમની લોન લીધી તેમાં તો તેમની આબરૂ જીવ ગુમાવવાના વારા આવ્યા। ઘરની બહેન દીકરીઓને બળાત્કારની ધમકી આપવામાં આવે છે, તેમની ન્યૂડ તસવીરો માંગવામાં આવી, સંબંધીઓને પ્રોન્ટ વિડીયોની લિંક મોકલવામાં આવી। લોન લેનાર જરૂરિયાતમંદ લોકો એટલા બદનામ થયા કે તેઓએ શહેર છોડવું પડ્યું। ઘણા પીડિતોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ઘણાએ ઘરના ઘરેણા પણ વેચી દીધા, છતાં ડિજિટલ વ્યાજખોરોના જુલુમમાંથી છુટકારો ન મળ્યો। ચુકવણીમાં થોડો વિલંબ થાય તો તેઓ એક દિવસમાં 200 કોલ કરે છે, તેઓ ઉધાર લેનારાઓને અપશબ્દ કહીને ધમકીઓ આપે છે। રાજસ્થાનમાં પોલીસને ઓનલાઈન લોન એપને લગતી દરરોજ 40 થી 50 ફરિયાદો મળી રહી છે।